नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની આરએલએસ સિસ્ટમ માં તમારું ફરી એકવાર સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વિકિરણ આકૃતિ ની રીત ભણી ગયા। હવે જે રીત થી આપણે નિયત સંબંધ ના તમામ દાખલા ગણવાના છે તે રીત થી અમુક પ્રસ્તાવ આજે આપણે જોઈએ। રીત નું નામ છે ન્યૂનતમ વર્ગો ની રીત। तमाम दाखला तो थोड़ी माहिती कई रीतना समीकरण बनाए कई रीतना अनुमानित किंमतो मूकवामां आवे थोड़ी चर्चा कर लीए। नेक्स्ट लेक्चर थी ज्यारे तमारे दाखला गणवानी वात आवे त्यारथी तमे व्यवस्थित गणी शको छो। तो थोड़ी प्रस्ताव एना माटे आपणे वात करी हती। Yeah।
એરર એરર નો વપરાય છે e y minus y cap આ ત્રુટી નું સૂત્ર છે તમને કદાચ મિત્રો યાદ હોય તો આપણે સામી શ્રેણી ની અંદર આ એક વાર ત્રુટી મેળવી ચૂક્યા છે કે કોઈ પણ કિંમત ની અંદર અનુમાનિત કિંમત ની અંદર કોઈ ફેરફાર ને કારણે જવાબ વ્યવસ્થિત આવી શકતો નથી એની મૂળ કિંમત અને મેળવેલી કિંમત વચ્ચે કોઈ થોડો સ્લાઇટલી ડિફરન્સ જોવા મળે છે જે એની બાદબાકી થાય એટલે તમને એરર મળે છે e બરાબર y માઇનસ y કેપ ના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ આ ત્રુટી જે મેળવવામાં આવે ને એનો સ્ક્વેર કરવામાં આવે એ સૌથી ઓછો હોવો જોઈએ ન્યૂનતમ હોવો જોઈએ તો જ આપણે ન્યૂનતમ વર્ગોની કિંમત વધુ નજીક એટલે વધુ અનુમાનિત મળી શકે તો એના માટે એક સમીકરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે સિગ્મા ઈ નો સ્ક્વેર સિગ્મા એટલે સરવાળો ઈ એટલે ત્રુટી કે ત્રુટીના વર્ગોનો સરવાળો ત્રુટીના વર્ગોનો સરવાળો ઈ સ્ક્વેર એના માટે સિગ્મા સરવાળો સિગ્મા ઈ સ્ક્વેર ત્રુટી એટલે શું તો કે y માઇનસ y કેપ તો એનું સમીકરણ લખ્યું y માઇનસ y કેપ નો સ્ક્વેર આ y કેપ ક્યાંથી આવ્યો તો કે a પ્લસ bx માંથી આવ્યો આગળ માઇનસ વાળે માણે અંદરની નિશાની બદલી દે એટલે y માઇનસ a માઇનસ bx નો સ્ક્વેર કેરેક્ટર માં પૂછે bx માં કે ત્રુટીના વર્ગનો સરવાળો સમીકરણ સ્વરૂપે દર્શાવો તો ત્રુટી એટલે તો આપણે ખબર છે કે ત્રુટી નો વર્ગ એટલે e નો સ્ક્વેર સિગ્મા પછી શું તો ત્યાં દાખલો જો પૂરો થતો નથી એટલે સિગ્મા ની કીની કિંમત તમારે મૂકવી પડે પછી y કેપ ની કિંમત મૂકવી પડે અને નિશાની બદલાવવી ફરજિયાત છે કારણ કે આગળ માઇનસ છે y minus a minus b x નો સ્ક્વેર ન્યૂનતમ થાવો જોઈએ ત્રુટીના વર્ગોનો સરવાળો જેટલો ન્યૂનતમ એટલો આપણો જવાબ વધુ અનુમાનિત હોઈ શકે y cube બરાબર a plus b x વિકર્ણ આકૃતિના બધા બિંદુઓની નજીકથી પસાર થતી રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે મિત્રો એકવાર ફરીથી આપણે આકૃતિની અંદર આવીએ કે તમારો જવાબ જે ઓરિજિનલ છે એનાથી બહુ જ નજીક હોવો જોઈએ બહુ દૂર ઇમ્પ્રેસલી આવશે જો તમે જોઈ શકો છો કિંમત બહુ નથી હવે હું તમને x2 y2 ની કિંમત કહું ને અહીંયા એનો અનુમાનિત જવાબ મળે તો ન્યૂનતમ વર્ગનો જવાબ વ્યવસ્થિત આવી શકતો નથી એટલે ત્રુટી કોઈ પણ દાખલામાં હોય તો બહુ ઓછા પ્રમાણમાં હોવી જોઈએ વધુ ન હોવી જોઈએ તો કે ન્યૂનતમ કરવામાં આવે તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે તો મિત્રો જ્યારે પણ આપણે દાખલા ગણવાની વાત આવશે ત્યારે તમારે જે પણ y અને y કેપ ની કિંમત હશે વધુ નજીક હશે તમે y ની કોઈ પણ કિંમત મૂકશો ને y કેપ ની કોઈ પણ કિંમત મૂકશો એટલે નજીક એટલે એરર થોડી ઓછી હશે હા દાખલામાં એરર આવી શકે e એરર દૂર કરવા માટે થઈ અને ફ્રાન્સિસ ગાર્ટને નિયત સંબંધી શોધ કરી અને જે સહસંબંધમાં નતું મળી શક્યું એ નિયત સંબંધી પૂરું કરવાની પ્રયત્ન કરેલો છે તો આજે આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર લઈ આપણે